આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું ત્યારે આ પરિણામને લઈ જિલ્લાના વિવિધ કેન્દ્રો ઉપર નજર કરીએ તો જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ ભાભરમાં નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ડીસા તાલુકામાં નોંધાયું છે. જિલ્લાના અલગ કેન્દ્રોની વાત કરીએ તો ભાભરનું પરિણામ 90.55%, પાલનપુરમાં 77.10%, ધાનેરા તાલુકાનું 75.77%, થરાદનું 75.26% અને ડીસાનું પરિણામ 65.99% નોંધાયું છે. આ ઉપરાંત જિલ્લામાં આ વર્ષે A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નોંધાયો નથી, જ્યારે A2માં 69 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 359 વિદ્યાર્થીઓ, B2માં 648 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 969, C2 ગ્રેડમાં 912 વિદ્યાર્થીઓ, D ગ્રેડમાં 177 વિદ્યાર્થીઓ અને E1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ તેમજ NI ગ્રેડમાં 961 વિદ્યાર્થીઓ નોંધાયા છે.